નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર અમારા સંવાદદાતા ફરમાન અરોડિયા સાથે. નાવિસણા રિસોર્ટનો ખોટો દસ્તાવેજનો પર્દાફાશ. રિસોર્ટનો ખોટા દસ્તાવેજ રજૂ કરનાર સામે રિસોર્ટ વેચનાર મહિલાએ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી. વડગામના નાવિસણા ગામે આવેલ નાવિસણા રિસોર્ટ પ્રાઇવેટ લિમિટેડના ખોટા દસ્તાવેજ રજૂ કરનાર ત્રણ ઇસમોનો પર્દાફાશ થતાં ત્રણેય વિરુદ્ધ રિસોર્ટના માલિક દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરતા આ સમગ્ર મામલાએ માલિકીને લઈ નવો વળાંક આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ વડગામના નાવિસણા ગામે આવેલ રિસોર્ટના માલિક સાહિદાબેને લખમણસિંહ દોલાજી ચૌહાણ તેમજ મુસ્તફાભાઈ નસીરભાઈ ઠાપાર રહે ઇલોલવાડાને વેચાણ દસ્તાવેજથી આપેલ. ત્યારબાદ ગામના રિયાઝભાઈ લોહણીએ રિસોર્ટ ખરીદનાર લખમણસિંહ તેમજ તેમના પરિવાર અને સગાઓને વારંવાર ધમકીઓ આપી અમારા ગામમાં તેઓએ તમોએ રિસોર્ટ કેમ ખરીદ્યો છે, તેમને રિસોર્ટ ખાલી કરવા દબાણ કરવામાં આવતું હતું. જ્યારે ગત 20 ઓગસ્ટના રોજ રિયાઝખાન લોહણી દ્વારા 11 જેટલા ભાડૂતી ગુંડાઓને રિસોર્ટમાં મોકલી તોડફોડ કરી ધમકાવી રિસોર્ટ ખાલી કરવા કહેતા મોકા ઉપર પોલીસ પહોંચતા મામલો થાળે પડ્યો હતો. જો કે રિસોર્ટના કાચા કાગળ ઉપર રિસોર્ટનો વેચાણ લેખ રિયાઝ લોહણી દ્વારા કોર્ટમાં રજૂ કરાતા રિસોર્ટ માલિક દ્વારા ખોટો વેચાણ લેખ બાબતે રિયાઝભાઈ લોહણી, આઝમખાન લોહણી, રહીમ મોહમ્મદ લોહાણી તેમજ સંજય ડાભી વિરુદ્ધ ખોટા દસ્તાવેજો બનાવી ગુનાહિત કાવત રોકડનાર વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. નાવિસણા રિસોર્ટના કાચા કાગળ ઉપર ખોટો વેચાણ દસ્તાવેજ કરનાર રિયાઝ લોહાણી કોંગ્રેસ માઇનોરિટી સેલમાં મહત્વનો હોદ્દો ધરાવતો હોવાનું બહાર આવતા રાજકીય માહોલ ગરમાયો છે. જ્યારે રિયાઝ લોહાણી કોંગ્રેસ રાષ્ટ્રીય તેમજ પ્રદેશના અગ્રણી નેતાઓ સાથેના ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. રિસોર્ટ માલિક સાઈદાબેને જણાવ્યું હતું કે જે દિવસની તારીખ રાજ ઓઇલ મિલના લેટર પેડ ઉપર વેચાણનો બાહેંધરી પત્ર લખ્યો તે ડાયરેક્ટર સોખત અલી ડાયરેક્ટર પદેથી નીકળી ગયા હતા, તેમજ તે દિવસે દીકરીના લગ્ન મુંબઈ ખાતે હતા તો વડગામમાં અમારી હાજરી કેવી રીતે હોય, કાગળ ઉપર મારી સહી ખોટી કરાઈ હોવાનું જણાવ્યું હતું. ફરમાન અરોડિયા, એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે.